રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પહેલાં બનેલા ખૂનના બનાવ અનુસંધાને પોલીસ કમિશનર DCP ઝોન 1 સાહેબની અધ્યક્ષતામાં કોઈ પ્રેસ કોન્ફરન્સ. રિપોર્ટર રાધિકા પરમાર સાથે કેમેરામેન કૃષ્ણા પરમાર. જેથી આરોપીની મરણ જનારની જ્યારે ઓળખ પ્રસ્થાપિત થયેલી ત્યાર પછી એક બનાવના 10-15 ફૂટના અંતરે એક ઈંડાની લારીવાળાની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ પૂછપરછમાં એવું જાણવા મળેલું કે કોઈ 2 વ્યક્તિઓ અમને મોટરસાઇકલ ઉપર લઈ આવેલી હતી અને એ મરણ જનારને એમને મારેલ છે. પણ આ વ્યક્તિઓ કોણ હતી એમના વિશે એ સાક્ષી સાહેબ કંઈ જણાવી શકતા હતા ને. અને રાતનો બનાવ હતો, બનાવ પહેલે બ્લાઇન્ડ હતો, પણ જ્યારે અમારી અલગ અલગ ટીમ હોય, ક્રાઇમ બ્રાન્ચની અને બી ડિવિઝનની ટીમ હોય, સંબંધોને રાઉન્ડ અપ કરી, સાંજમાં સાથે કેટલા સંબંધોને રાઉન્ડ અપ કરવામાં આવે અને બનાવ અંદરનો જ બનેલો હોવો એવું પ્રાથમિક રીતે અનુમાન પણ કરેલું અને જેના અનુસંધાને પૂછપરછ દરમિયાન આખી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળે. આ બનાવ બનવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે આ બનાવની અંદર એક આરોપી કમલેશ છે કે જે કમલેશની બહેન કંચન આજથી 4-5 વર્ષ પહેલાં પોરબંદર કમલાબાગમાં ચોરીના ગુનામાં પકડાઈ હતી અને એમણે ત્યાં સુસાઇડ કરેલી, પોલીસ સ્ટેશનમાં સુસાઇડ કરી લીધેલું હતું અને એ કંચનના સુસાઇડ પછી થોડા સમય પછી એમનો હસબન્ડ એટલે કે એનો ઘરવાળો દિનેશ એમણે પણ 2-1 મહિના પછી આત્મહત્યા કરી લીધી. જેથી આ કમલેશને એવી શંકા હતી કે જે પોરબંદર પોલીસને આજે મરણ જનાર મુકેશ છે એમણે બાતમી આપી અને એમની બહેનને ત્યાં પકડાવેલી હતી. એ બાબતનો એમને મનમાં ખાર અને વેર આ દિન સુધી હતું. બનાવના દિવસે મરણ જનારે એ મામાવાડી વિસ્તારમાં સાંજના સમયે 7 વાગ્યાના આજુબાજુમાં ઝઘડો પણ કરેલો, બોલાચાલી પણ થયેલી, જે દરમિયાનમાં આરોપી કમલેશ અને ગોપાલ એ બંને નક્કી કરેલું કે આજે અમને આપણે પતાવી દેવું છે એટલે એમને મોટરસાઇકલ ઉપર બેસાડેલો. વચ્ચે મોટરસાઇકલ ગોપાલ ચલાવતો હતો, વચ્ચેના ભાગે મરણ જનારને બેસાડેલો, પાછળના ભાગે કમલેશ બેઠેલો હતો અને ત્યાંથી એમને મોટરસાઇકલ ઉપર અમદાવાદ હાઈવે જે બાપા સીતારામની હોટલની અંદરના ભાગે એમને લઈ ગયા અને ત્યાં એમની અંદરની વાત ઉપરથી મરણ જનારને ખ્યાલ આવી ગયો કે આ લોકો મને મારવા માગે છે એટલે મરણ જનાર છે ત્યાંથી બચવા માટે ભાગેલો અને જે ઈંડાની લારી સુધી પણ ત્યાં ભાગીને ગયેલો હતો અને એ માથાકૂટ અને જે બોલચાલ હતી ઈંડાની લારીવાળા વ્યક્તિએ સાંભળેલી હતી જેણે પોલીસને હકીકત આપી. ત્યાર પછી કમલેશે મરણ જનારને ધક્કો મારી અને એ ત્યાં આજુબાજુમાં પડેલ પથરાઓ લઈ અને માથાના ભાગે મારી અને ઈજા કરી અને મરણ જનાર તો મૃત્યુ